નહીં લાવો, 500 લાવો, આવું છે, આ 20 રૂપિયા દીધા, આ 20 રૂપિયા હોય 500 વધારે છે, અમારી મમ્મી તમને 5 રૂપિયા જ દેતી ભાઈ. ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, તાજામાં જ હશો ને એકદમ આપણી જેમ બાકી ફૂલ મોજમાં હશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી આ વ્લોગની ચેનલમાં. અને જો વ્લોગની ચેનલમાં તમે નવા હોય ને હજી સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ગાઈસ, સૌથી પહેલાં તમને બધાને ઈદ મુબારક, તમને બધાને મારી તરફથી અને મારી ફેમિલી તરફથી તમને બધાને ઈદ મુબારક. તમારો આ દિવસ બહુ સારો રહે. આઈ નો કે આ વ્લોગ તમને વાસી ઈદના દિવસે મળશે, પણ હું તમને અત્યારે કહી દઉં છું કે ભાઈ વાસી ઈદ મુબારક. તો ગાઈઝ, હમણાં હું બસ હજી જસ્ટ 10-15 મિનિટ જેવું થયું નમાઝ પઢીને આવ્યો, અને હવે આપણો ઈદનો આખો વ્લોગ આપણે કઈ રીતે આખો દી પસાર કરશું એ હું તમને આખા વ્લોગમાં બતાવીશ, તો લાસ્ટ સુધી કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ, જેટલા લોકોને ખબર જ છે કે ઈદ આવે એટલે સવારે નમાઝ પઢીને આપણે સૌથી પહેલાં ખાઈએ છીએ ખીરખુરમો. કોક કે સેવૈયા કીએ, કોક ખીરખુરમો કીએ, કોક દૂધપાક કીએ, તો આપણે એ વસ્તુ અત્યારે ખાવાની છે આપણી ફેમિલી સાથે. તો આપણે ફર્સ્ટ ઓલ એ વસ્તુ ખાઈને પછી આપણે ક્યાંક બહાર જશું, ક્યાં જશું એની માટે તમે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ચાલો સૌથી પહેલાં આપણે ખીરખુરમો ખાઈ લઈએ. તો ગાઈસ, જેમ મેં તમને કીધું એમ કે ફર્સ્ટ ઓલ આપણે ઈદની શરૂઆત કરશું મીઠું મોઢું, એટલે કે ખીરખુરમો ખાઈને, સેવૈયા ખાઈને કે દૂધપાક ખાઈને. તો આપણી સાથે જ આપણા પપ્પા, પપ્પા કહી દો બધાને આપણી પબ્લિક ને વ્લોગ વાળી ઈદ ઈદ મુબારક, ઈદ મુબારક. હાલો હાલો ફટાફટ ખાઈ લે, પી લે. બસ હવે મોહબ્બત આજીવન રહે, મા બાપ વચ્ચે, એવી હું દુઆ કરું છું. તમારા બધા માટે બી દુઆ કરું છું કે બધાની ઉપર એના મા બાપનો સાયો રહે એવી દુઆ ઇન્શાલ્લાહ અલ્લાહ આપણી દુઆને કબૂલ કરે. તો ચાલો ફર્સ્ટ ઓલ આપણે આ પી લઈએ. ખીરખુરમો પી લીધો અને પપ્પા અહીંયા બેઠા છે, તો હવે ઈદ છે તો આપણે ઈદી લેવી પડે કે ન લેવી પડે? પપ્પા તમારે લેવી પડે, હવે તમે મોટા થયા. અરે ના ના, જો મા બાપ માટે ગમે એવડો છોકરો મોટો થાય પછી નાનો જોઈએ એટલે ઈદી તો લેવી પડે. ખોટે ખોટ દઈ દઉં છું પછી પાછા દઈ દેજે. ના ના, ખોટે ખોટ નહીં, ના એક વાર દીધા પછી જાય નહીં. લાવો 500 લાવો, આ 20 રૂપિયા દીધા, આ 20 રૂપિયા હોય 500 વધારે છે, અમારી મમ્મી તો અમને 5 રૂપિયા જ દેતી. ભાઈ તમારો જમાનો અલગ હતો, અત્યારે અમને 200 રૂપિયા 500 રૂપિયા તો આપો. લ્યો જો આ 20 તમારે આપવા પડે. હવે આપા અમે તો આપીએ જ, ભાઈ ઈદમાં તો તમારે દેવાના હોય ને, ઈ તો એક લાભ હોય એમ. લાવો હાલો 500 રૂપિયા લાવો, દે હો દે લાવો. આ રે યો, આખા દી માં આપણે જોઈએ કેટલી ઈદી થાય છે. તો સૌથી પહેલા આપણે ઈદ મુબારક છે, તો ઈદ મુબારક ની હું ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ મૂકીશ. પોસ્ટ મૂકવા માટે મારે ફોટો પાડવા જવું પડશે. ફોટો પાડવા માટે આપણે આઉટડોર જઈએ છીએ ફોટો પાડવા. તો મારી સાથે રહ્યો અને મારી સાથે બીજા પછી ઘણા બધા મેમ્બર આગળ જોડાશે. તો અહીંથી આપણે જઈએ ડાયરેક્ટ ઈદ મુબારકનો ફોટો પાડવા માટે. તો ચાલો જઈએ, લેટ્સ ગો. લુડો અને કેરમ જેવી ગેમ રમી તમે પૈસા જીતી શકો છો, અને 5 મિનિટમાં તમે તમારા પૈસા પેટીએમમાં ટ્રાન્સફર કરી શકો છો. અને ગાઈઝ, આની અંદર છે ને રમી અને પોકર ના ડેઈલી ડેઈલી નવા નવા ટુર્નામેન્ટ થતા જ હોય છે, તો એની અંદર તમે ફ્રીમાં પાર્ટ લઈને તમે પૈસા જીતી શકો છો. તો પૈસા કમાવો. અને આની અંદર ઓલમોસ્ટ છે ને વેઇટિંગ ટાઈમ એકદમ 0 છે, એક્ટિવ પ્લેયર તમને હંમેશા મળી જ રહેશે. તો ગાઈઝ, હવે તમે રમી રમો કે પોકર રમો, પૈસા જ પૈસા છે.
અને ગાઈસ આ એપ નું સમર્થન કરે છે ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ, એટલે કે વિશ્વાસ ના આવવાની તો કોઈ વાત જ નથી, એટલે હવે તો તમને વિશ્વાસ આવી જ ગયો હશે આ એપ ઉપર. અને ગાઈસ આની અંદર છે ને ફેન્ટસી ક્રિકેટ માં સાવ ઓછામાં ઓછી એન્ટ્રી ફી છે. અને ગાઈસ એક ખાસ વાત કે આની અંદર તમને 5 કરોડ રૂપિયા જીતવાનો મોકો મળી રહ્યો છે, અને સાઈન અપ કરતી વખતે તમને મળશે 15,250 રૂપિયા, અને સોના ડિપોઝિટ ઉપર તમને 200 રૂપિયા મળશે જો તમે મારો પ્રોમો કોડ યુઝ કરશો ગેમજી 300 તો. અને ગાઈસ મારી આપેલી લિંક પરથી છે ને તમે ડાઉનલોડ કરજો, અત્યારે લિંક ઇન ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જઈને તમે ગેમજી એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને જો મારી આપેલી લિંક પરથી તમે ડાઉનલોડ કરશો ને તો તમને નવી નવી ઓફર્સ મળતી જ રહેશે, તો ફટાફટ જાઓ અને ડાઉનલોડ કરો. હવે આપણા બ્લોગમાં આગળ વધીએ. તો ગાઈઝ આપણે અહીંયા ફાઇનલ આવી ગયા છીએ આપણા ઈદનો ફોટોશૂટ કરવા માટે. અને ગાઈઝ મારી પાછળ તમે જોઈ શકો છો અમારા જૂનાગઢનો તાજમહેલ, એટલે કે મકબરાનું જો અત્યારે કમ્પ્લીટલી રિનોવેશન થઈ ગયું છે, થોડું ઘણું હજી કામ ચાલુ છે, પણ આજે ઈદ જેવો માહોલ છે તો સ્પેશિયલ ફોટોશૂટ માટે આપણે અહીંયા આવ્યા છીએ, અને મસ્ત ફોટો પાડશું અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરશું. તો જેટલા બી લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય ને પ્લીઝ ફોલો કરી દેજો. તમે જોઈ શકો છો આમ આજુબાજુ કેવું મસ્ત લોકેશન છે. તમે એમ માનો કે જૂનાગઢનો અમારો તાજમહેલ છે. યુ નો ક્યારેક તમે જૂનાગઢ આવો તો આ મકબરો જોવા આવજો આવજો અને આવજો. તો ગાઈઝ અત્યારે આપણે ફોટોશૂટ કરી લઈએ. તો ગાઈઝ આપણે ફોટોશૂટ કરીએ ને એ પહેલાં હું તમને કહી દઉં કે અમારી સાથે અત્યારે જોડાઈ ગયા છે દાનિશભાઈ ખાન, જે આપણા ઘણા વ્લોગમાં હોય છે એના ફ્રેન્ડ. ભાઈ તમારું નામ કહી દઉં. યુસુફભાઈ, ઈદ મુબારક. પછી ખિલખિલાટ ટીમ થીન સલમાન, ઇમરાનભાઈ ઈદ મુબારક, અને શાહરૂખ બ્લોચ વન એન્ડ ઓનલી ખિલખિલાટ ચેનલના ઓનર. તો ઓકે, ખિલખિલાટને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કાંઈ વાંધો નહીં. તો હવે ભાઈ આપણે ફોટોશૂટ કરી લઈ કમ્પ્લીટલી. ઓકે ચાલો, તો લેટ્સ ફોટોશૂટ. તો ગાઈઝ તમે જોઈ શકો છો દાનિશભાઈ મહેનત કરી રહ્યા છે. ભાઈ આના જેમ તમે આવા હારા ફોટા પાડો છો એવી રીતના કઈક હારા એંગલમાં અમને પાડી દો ને. બાકુ બાકુ એમ ને, પલંગ તોડ. ઓકે કાઈ વાંધો નહીં. તો ગાઈઝ આપણા ફોટા તો પડી ગયો છે, આપણો ફોટોશૂટ થઈ ગયો. પણ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો શાહરૂખ સલમાન, ઓહો બે એક હારે શાહરૂખ સલમાન. ઓકે ઓકે પાડો પાડો ફોટો. તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે, આજે ઈદનો માહોલ છે. અને ગાઈઝ તમે કોમેન્ટ કરજો કે તમને અમારું જૂનાગઢનું તાજમહેલ એટલે કે મકબરો તમને કેવો લાગ્યો. તો અહીંયા તમે જોઈ શકો છો અનહેરો, મતલબ અહીંયા આનંદ આવી રહ્યો છે. અહીંયા તમે ઊભા હોય તોય તમને આમ સુકૂન મળે. તો તમે જોઈ શકો છો આમ મસ્ત જૂનાગઢનો તાજમહેલ એટલે કે મકબરો લાગે છે. હજી અહીંયા કામ ચાલુ છે ધીમું ધીમું રિનોવેશનનું, આખું કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કંઈક પાછો વ્લોગ બનાવશું. ઈદ મુબારક, ઈદ મુબારક, ઈદ મુબારક, ઈદ મુબારક, ઈદ મુબારક. એટલે અમારી ટીમને હું અહીંયા જ મળ્યો હતો. અત્યારે અમે ધવલભાઈને જીવડાલભાઈને મળી લીધું, હજીમાં અભિભાઈ અજયભાઈને ગામાભાઈ અત્યારે શૂટ કરી રહ્યા છે, એને મળવાનું બાકી. તો આપણે અહીંયા જઈએ, હાલો ચલો, હાલો 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 ધવલભાઈ, હાલો તમે ભેગા. ઈદ મુબારક કરી લે, હાલો શૂટિંગ ચાલુ છે ને, લાઇટિંગ. હો લાઇટિંગ પ્રોપર છે, તો વાંધો નહીં, ઘંટી મુબારક. એટલે
મારે હવે સવાલ છે જીવડેલભાઈ ને, જીવડેલભાઈ અમે હવારે સ્ટોરી જોઈ હતી એટલે એમાં તમે કલર ફેરવ્યો હતો કે ધબ્બો અલગ છે? ના, એમાં બધા એમ કે પીળો દેખાય છે. એ વાત સાચી છે, પીળો દેખાય છે. એ કલરફુલ ઇન્સાન છે એટલે એનો કલર ગમે ત્યારે ફરે છે. અચ્છા, કલરફુલ ઇન્સાન નો કલર ગમે ત્યારે ફરે છે. એકવાર ફરશે, હજી એકવાર ફરશે એટલે તમે થોડા ઘણા સાચા છો. હા, કે મને પીળો દેખાણો તો હવારે સ્ટોરી માં અમારા માટે ઈ સરપ્રાઈઝ છે કે પીળો છે કે બ્લુ છે. હા, કેમ કે સાંજે ફરશે, જો ફરશે નહીં એટલે ઈ કઈ વાંધો નહીં. ચાલો તો ગાઈઝ, અહીંયા બધા શૂટિંગ કરતા હતા, આપણે બધાને ઈદ મુબારક કહી દીધું, પણ એમને એમ ઈદ મુબારક કેવું એમનું આવે? હા, એ મજા નું આવે. મીઠું મોઢું જોઈએ, કઈ વાંધો નહીં. ઘરે આવો, તમારા બધા માટે ખીર ખુરમો તૈયાર છે. આમે તમે શૂટિંગ કરીને જો, પરસેવો રેબજેબ થઈ જાય. ટીપા પડવા, હા, એટલે તો થોડાક ઠંડા થઈ જાવ. તો હાલો અત્યારે ડાયરેક્ટ મારા ઘરે ખીર ખુરમો પીવા. રેડી? ઓકે, ચાલો જઈએ. જરાક જરાક નહીં થયો, તપેલા જો હે. હા, તપેલા છે તમતારે, ટીપણા ભૈરા છે. બસ હાલો હાલો, રેડી? તપેલા ની હાલો હાલો, લેટ્સ. તો ખીર ખુરમો તૈયાર છે, અમે તો પી લીધો. જો ધવલ, થેન્ક્સ. ગરમા ગરમ જો, થેન્ક્સ. ઋતિક ભાઈ, પપ્પા બીજી વાર હાલ છે? નહીં હાલે. લ્યો લ્યો ગામા ભાઈ, બિરયાનીનો સવાલ. થેન્ક્સ. જો અભી ભાઈ, તમે શૂટ કરો છો, તમારી માટે હું લઈ આવું એક જ. રેડી ને ધવલભાઈ? ઓછું નટ પડ્યું ને? એને તમને કીધું હતું ને, તપેલી ટીપણા બધું ભર્યું જ છે. હે, બપોરે કઈ નઈ, ઘરે જઈને પોતપોતાના ઘરે ખાઈ પીને હોઈ જવાનું. ના ના, ઈ પોતાના ઘરે, પોતપોતાના ઘરે જઈને ખાઈ પીને હોઈ જવાનું. જો આવી રીતના એસી ચાલુ કરીને ક્યાં લઈ જાવ તમે? ગુજરાતી થારી ખવડા લઈ જાવ બધા. ગુજરાતી જોઈને, નહીં ગુજરાતી હોય તો પછી ક્યાંક ગુજરાતી જમવા લઈ જવાનું હોય, કઈ જમણ વાર ગોઠવી નાખવાનું હોય, રોટલા બોટલા ને. ના ના, ઈ આપડે ભલે જો ઈદના, એમને ઈદના દી નહીં તો પછી એમને એમ આપડે ક્યાંક વાળી ગોઠવી નાખીએ. હાલો રેડી? ના ના, આપડા આપડા પપ્પા ને લઈ જવાનું છે. તો વન સેકન્ડ કહી દો બધા, ઈદ મુબારક. તો ગાઈઝ, ઈદ હોય કે ગમે તહેવાર હોય, અમે આવી રીતે જો હલી મલીને મનાવીએ છીએ. અને તમને લોકોને બી રિક્વેસ્ટ કરીએ કે આવી રીતના હરી મરીને બધા તહેવાર મનાવો. ઈદ હોય, દિવાળી હોય, હોળી હોય, કે પછી હું હોય નવરાત્રી હોય, દિવાળી સાચા માઈકામ બધું લઈ લે, બધું લઈ લેવાનું. લાગત જેટલા બી તહેવાર છે બધા આવી રીતના હરી મરીને મલાવો. જો પકડાઈ ગયા, રોજુ રાખ્યો હોય તો નો જાય. મારી માને ખબર છે, કાલ તો 30મું રોજુ હતું એટલે કાલે નો જ ગયો. જો અત્યારે જો ઉઠી અને મસ્ત, મેં તમને કીધું હતું કે બપોર પછી ની ઈદ માટેની જે જોડી આપણે લીધી છે એ આપણે બપોર પછી ઈદ પછી પહેરવાની છે. તો અત્યારે આપણે પહેરી લીધી છે, તમે જોઈ શકો છો. અત્યારે હાન થઈ ગઈ, જો જે બૂટ લીધા હતા એ બૂટ, જે જોડી લીધી હતી એ જોડી. તો ગાઈઝ, જરી કોમેન્ટ કરીને કહી દેજો કે આ જોડી કેવી લાગે છે. અને હવે હું જઈશ અહીંથી ગામમાં બહાર, ઘણી જગ્યાએ જવાનું છે. હવે ક્યાં ક્યાં જાય છે હમણાં હું નથી કહેતો, તમે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો, તમને ખબર પડતી જાય હું ક્યાં ક્યાં જાઉં છું. કારણ કે આ ઈદ આખો દિવસ હું કઈ રીતે આખો પસાર કરવાનો છું બધું હું આમાં બતાવવાનો છું. તો હજી તો 6 જ વાગ્યા છે, તો હજી આપણે બહાર જઈને ઘણી બધી મોજ કરવાની છે. તો ચાલો મારી સાથે બહાર, લેટ્સ ગો. આજે નીકળ્યા પછી ફર્સ્ટ ઓલ, આપણા આપણા જે ફ્રેન્ડ છે, તમે આ લોકોને ક્યારેય નહીં જોયા હોય, કારણ કે વ્લોગમાં અમુક વાર કરીમભાઈ હોય. આપણે જ્યારે ગાડી વેચવા ગયા હતા ત્યારે કરીમભાઈ હતા, એટલે આ બધા અમારા બચપનના ફ્રેન્ડ છે. નજીર બાપુ છે, પછી નદીમભાઈ છે, પછી મોહિન છે. તો અત્યારે ફર્સ્ટ ઓલ આપણે આ બધા સાથે ઈદ મુબારક કરશું. યાર થોડીક જોશમાં આવો, ઈદ છે યાર. આ કેમ આમ નમાલાની જેમ બેઠા કે બપોરે હુઈ ગયા હતા ખાઈ ખાઈ? કરીમભાઈ ને કયો કરીમ? હે ભાઈ કરીમભાઈ, બપોરે ખાઈ પીને હુઈ ગયા હતા ભાઈ? હા, તો એમ નહીં કઈક, ઈદ મુબારક, ઈદ મુબારક આમ જોશમાં કરવાનો, એમ ઉપાડી લ્યો એકબીજાને. આ તમે એમ જેમ બેઠા છો, હે? આપણું કામ નહીં કરીમભાઈ, હે? આપણું કામ નહીં યાર ઉપાડવું.
ના ના હવે અવળી બોડી છે ને હવે આપણું કામ નહી યાર આવું કરવાનું જો આ જો આ છોકરાને ઉપાડ લ્યો બસ હું છે નામ તારું હે નુમેર નુમેર ને ભાઈ ઉપાડ લ્યો હાલો જો એના એના દાદા ઉભા છે ઈદ મુબારક ત્રણ ગાડીઓ પડી છે ગાડીઓ લઈને નીકળી જવાનું તો વાંધો નહીં ચા હું પીવડાવી દઈશ બસ ચાલો ચા અમે ખબર છે બધા ને ખબર છે આપણા લોક માં ચા આવે આવે ને આવે તો કઈ વાંધો નહીં આજકી ચા મેરી તરફ છે બસ હે શૂટિંગ નું ને વ્લોગિંગ નું ચાલુ હોય તો આ ગ્રુપ મારે બહુ ઓછું મળે એટલે આજે ભાન આટી માં આવ્યો છે એટલે મારું કરી નાખ્યું કઈ વાંધો નહીં અચ્છા એવું છે કઈ વાંધો નહીં મારો લે હાલો તો ગાઈઝ અત્યારે અમે ડાયરેક્ટ આવી ગયા ભવનાથ રામભાઈની દુકાને રામભાઈ બધાને ચા પીવડાવજો અમારા કાફલાને હે ઈદ મુબારક ઈદ મુબારક તમને બી ઈદ મુબારક ચાલો ફટાફટ ચા પીવડાવો એ ભાઈ જો ચા આવી જાય જો હા તો પછી જો વાદા કિયા એવો નિભાયંગે જરૂર રેડી ને રેડી રેડી હતી હા તો વાંધો ને હાલો હાઈ ક્લાસ અદરકવાળી કડક ચા બનાવો ઓકે બે છે હાલ છે કેમ ભાઈ ભાઈ મોટો ભાઈ તું નહીં હાલો એમ ના બેવું હે તો ગાઈઝ આપણે છે ને ડાયરેક્ટ ભવનાથ થી ખંડવલ આવી ગયા છીએ અને ખંડવલ માં તમે ટ્રાફિક જોઈ રહ્યા છો બહુ ટ્રાફિક છે તો હું હવે બતાવીશ તમને આખો ખંડવલ નો નજારો તો જોવો લેટ સી ખંડવલ ની અંદર આ એક નવી રાઈડ આવી છે તમે જોઈ શકો છો તો ગાઈઝ આ હતો આજનો આખો આપણો આ ઈદ નો વ્લોગ અને સવારથી લઈને સાંજ સુધી આપણે શું શું કર્યું ક્યાં ક્યાં ફરવા ગયા કઈ રીતે આપણે બધાની સાથે રહ્યા એ બધું મેં તમને આ ઈદના આ વ્લોગમાં બતાવી દીધું છે તો ગાઈઝ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણી આ વ્લોગની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરવાનું ભૂલતા નહીં મારી એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સોરી ગાઈઝ કે ખંડવલમાં છે ને બહુ વધારે ટ્રાફિક હતો તમે જોયો મેં તમને બતાવ્યો ટ્રાફિક બહુ વધારે હતો એટલે મેં અહીંયા એકોઈ રાઈડનો લાભ લીધો નથી આ વખતે પણ આની પહેલાંના ઈદમાં મેં લીધો હતો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછી ઈદ આવશે કે પાછું કાંઈ બી એવું ફંક્શન નાનું મોટું આવશે ત્યારે હું પાછો ખંડવલ જઈશ તો બધી રાઈડનો લાભ લઈશ ને એનું હું અલગ વ્લોગ બનાવીને તમને બતાવીશ પણ અત્યારે મેં નથી લઈ શક્યો ટ્રાફિકને હિસાબે તો સોરી પણ મેં તમને આખું ખંડવલ બતાવ્યું ભવનાથ બતાવ્યું બાકી આખો દિવસ મેં ઈદમાં કઈ રીતે પસાર કર્યો એ બધું મેં તમને આ વ્લોગમાં બતાવ્યું જો વ્લોગ ગમ્યું હોય તો પાછું વન્સ અગેન કહી દઉં છું લાઈક કરો શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ગાઈઝ ચાલો અને આપણાને ફોલો કરજો ક્યાં કરજો કોમેન્ટ કરો ક્યાં કરવાનો છે મને ફોલો ઇન્સ્ટાગ્રામમાં રેડી
તો બહુ જલ્દી મળીએ આપણે નવા વ્લોગ સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમને બધાને ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ.